नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ गणित में द्वितीय सत्र में प्रकरण आठ दशांश संख्याओं में स्वाध्याय 8.5 विषय अभ्यास करीशू। आना पहला वीडियो तमे न जोया हो तो आई बटन में अने नीचे डिस्क्रिप्शन में लिंक जोवा मळशे, त्यां जईने जोई लेवा। आज आप स्वाध्याय 8.5 प्रश्न एक विषय बात करी। सौथी पहला तमने छे एवुं कीधुं छे नीचेना दरेकनो सरवाळो करो। हवे जो विद्यार्थी मित्रो, पॉइंट वाळा सरवाळा छे, पॉइंट वाळा सरवाळा तमने त्यारे ज आवडे त्यारे तमे व्यवस्थित रीते पॉइंटनी नीचे पॉइंट मूकी शको। तो हवे ध्यान आपजो विद्यार्थी मित्रो, पॉइंटनी नीचे पॉइंट कई रीते मूकशुं। सौथी पहेला तमारे छे अहींया पॉइंटनी नीचे पॉइंट, तो सौथी पहेली संख्या लखी नाखो 0.007। त्यारबाद तमारे केटला लखवाना छे 8.5, तो तमारे छे ये अहींया 8.5 पॉइंटनी नीचे पॉइंट राखवो पड़े। त्यारबाद 30.08, तो अहींया छे ये तमारे 30.08 आ रीते तमारे छे ये पॉइंटनी नीचे शू राखवो पड़े, पॉइंट राखवो पड़े। हवे शू करशुं विद्यार्थी मित्रो, ज्यां ज्यां जग्या खाली छे त्यां शू मूकी दियो शून्य। હવે તમારે શું કરવાનો છે, સરવાળો ખાસ ધ્યાન આપજો, 7 8 5 પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ મૂકો, 8 3 એટલે તમારો જવાબ છે શું થશે 38.587। શું થશે 38.587। હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સૌથી પહેલા પોઈન્ટ 15, અહીંયા 15 ને પોઈન્ટ ક્યાં હોય છેલ્લે, ત્યારબાદ 0.632, તો કે 0.632, ત્યારબાદ 13.8 પોઈન્ટની નીચે શું રાખ્યા પોઈન્ટ, હવે તમારે જ્યાં ત્યાં સંખ્યા નથી ત્યાં શું મૂકશો શૂન્ય, સરવાળો કરીએ, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 2 રાખશું એમના એમ, 3 રાખશું એમના એમ, 8 ને 6 14 નો ચોગડો વધી આવી 1 પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ, 5 ને 1 6 6 ને 3 9 અને 1 ને 1 2, એટલે આપણો જવાબ શું આવ્યો 29.432। દાખલા નંબર 3 વિશે વાત કરીએ, પહેલી સંખ્યા મૂકીએ 27.076, 0.55, તો 0.55 પોઈન્ટની નીચે પોઈન્ટ 0.004, હવે જ્યાં સંખ્યા નથી ત્યાં શું મૂકીશું શૂન્ય, સરવાળો કરીએ 6 ને 4 10 ની શૂન વધી આવી 1, 7 ને 1 8, 8 ને 5 13 નો તગડો વધી આવી 1, 5 ને 1 6 27 એમના એમ, એટલે 27.630। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 વિશે, દાખલા નંબર 4 વિશે વાત કરીએ। સૌથી પહેલા 25.65, ત્યારબાદ છે એ 9.005, ત્યારબાદ છે 3.7, જ્યાં સંખ્યા નથી ત્યાં શૂન્ય મૂકી દો, સરવાળો કરો, ખાસ ધ્યાન આપજો 5 ના 5 5 ના 5, 6 ને 7 13 નો તગડો વધી આવી 1, અહીંયા પોઈન્ટ મૂકી દો, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 3 18 નો આંચડો વધી આવી 1, 2 ને 1 3, તો તમારો જવાબ આવશે 38.355। દાખલા નંબર 5 વિશે વાત કરીએ, સૌથી પહેલા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો 0.75, ત્યારબાદ છે એ 10 પોઈન્ટ, તો 10.425 અને 2, એટલે કે 2.000, સરવાળો કરીએ, ખાસ ધ્યાન આપજો 5 રહેશે એમના એમ, 5 ને 2 7, 7 ને 4, તો કે 7 ને 4 11 નો એકડો વધી આવી 1, પોઈન્ટ મૂકશું, 1 ને 2 3 અને 1 એમના એમ, એટલે કે 13.175। દાખલા નંબર 6 વિશે વાત કરીએ, 280.69, ત્યારબાદ 25.2 અને ત્યારબાદ 38.0, હવે જો જ્યાં શૂન્ય નથી ત્યાં શૂન્ય મૂકી દો, સરવાળો કરીએ, ધ્યાન આપજો 9 એમના એમ, 6 ને 2 8 એમના એમ,
पांच ने आठ तेर नो तगड़ो वधी आवी एक, आठ ने एक नौ, नौ ने बे अग्यार, अग्यार ने त्रण चौद नो चौगड़ो वधी आवी एक, बे ने एक त्रण, 343.89। तो विद्यार्थी मित्रों बधा ज दाखला छे व्यवस्थित तमारी जाते गणजो, पॉइंट ने नीचे पॉइंट मूकी बधा जवाब सरखाई लेजो। हवे आपणे प्रश्न नंबर 2 विशे वात करी। मित्रों प्रश्न नंबर 2 अने प्रश्न नंबर 3 विषे बात करिए, ध्यान आपजो। साव सेला दाखला छे, मात्र तमारे छे ये पॉइंट वाला सरवाळा करवाना छे। दाखला नंबर 2 विषे बात करिए, रसीदे गणितनी चोपड़ी माटे रुपया 35.75 अने विज्ञाननी चोपड़ी माटे रुपया 32.60 खर्चा, तो रसीद द्वारा खर्चवामां आवेली कुल रकम मेळवो। હવે જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે 8.5 માં અભ્યાસ કરો છો એટલે તમને ખબર પડશે કે અહીંયા આપણે આની પહેલા સરવાળાના દાખલા ગણ્યા તો આ કદાચ સરવાળો હશે, પણ જ્યારે તમે 8.6 પણ ભણી ગયા હશો ત્યારે તમારે સરવાળો કરવો કે બાદબાકી કરવી એ તમારે વિચારવું પડશે। તો એના માટે તમને કઈ રીતે ખબર પડશે કે અહીંયા સરવાળો કરવો પડશે, તો કે તમારે શબ્દ મેળવવાનો છે કુલ રકમ મેળવો, દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ મેળવો। કુલ રકમ એટલે બંનેનો શું કરવાનો સરવાળો, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। રસીદ એ ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75, તો રૂપિયા 35.75 ગણિતની ચોપડી માટે ખર્ચા, ત્યારબાદ છે એ વિજ્ઞાનની ચોપડી માટે કેટલા ખર્ચા છે રૂપિયા 32.60, રૂપિયા 32.60 છે એ વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચા। હવે વિદ્યાર્થી મિત્રો તમને કુલ કીધું છે એટલે અહીંયા આપણે શું કરશું સરવાળો, ખાસ ધ્યાન આપજો। 5 એમના એમ, 7 ને 6 13 નો તગડો વધી આવી 1, અહીંયા મૂકશું પોઈન્ટ, 5 ને 1 6, 6 ને 2 8 અને 3 ને 3 6, એટલે 68.35 છે એ કુલ રકમ ખર્ચવામાં આવી। કુલ રકમ ખર્ચ્યા અથવા તો ખર્ચવામાં આવી। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3, રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 અને તેના પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા, તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ મેળવો। તો જ્યારે તમને કુલ રકમ મેળવવાની કે ત્યારે તમારે શું કરવાનો છે સરવાળો, ધ્યાન આપજો। રૂપિયા 10.50 રાધિકાની માતાએ આપ્યા, રૂપિયા 10.50 રાધિકાની માતાએ આપ્યા, ત્યારબાદ છે એ રૂપિયા 15.80 એના પિતાએ આપ્યા, રૂપિયા 15.80 રાધિકાના પિતાએ આપ્યા। હવે વિદ્યાર્થી મિત્રો કુલ મેળવવા માટે અહીંયા શું કરશું સરવાળો, 0 એમના એમ, 8 ને 5 13 નો તગડો વધી આવી 1, ધ્યાન આપજો 0 એમના 8 ને 5 13 નો તગડો વધી આવી 1, 5 ને 1 6 અને 1 ને 1 2, એટલે કેટલા થશે 26.30 રૂપિયા રાધિકાના માતા અને પિતાએ આપ્યા। હવે વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા છે એ વ્યવસ્થિત રીતે સમજી ગયા, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। આભાર।